ધોરણ 9 ગુજરાતી, આજે આપણે ગુજરાતી ભણીશું. એમાં છઠ્ઠો પાઠ આપણે ભણતા હતા, લોહીની સગાઈ. બરાબર, અમૃત કાકી છે, એની દીકરી મંગુને દવાખાને મૂકી આવે છે અને પછી ઘરે આવીને એને બહુ અફસોસ થતો હોય છે. એના દીકરાને પણ એને અફસોસ થતો હોય છે. માતાને રડતી જોઈ એને પોતાને પણ બહુ અફસોસ છે થતો હોય છે અને પછી મનમાં ને મનમાં કહે છે કે હું મંગુને જીવતા જીવ પાડીશ અને જો એની વહુ છે ને નહીં સાચવે તો પોતે છાતશે અને છાતી ઉપર પથ્થર છે એ રાખીને એ આવો વિચાર છે કરે છે. છેલ્લે આપણે લાસ્ટ પેરેગ્રાફ અહીંયા પહોંચ્યા હતા. આપણે અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમની પ્રતિજ્ઞા જણાવી અને શાંત પડ્યો હોત. એટલે કે અમૃત કાકી છે એ અંદર પોતાના રૂમમાં ડૂસકું ભરી ભરી અને રડતા હતા. એટલે કે બીજું ડૂસકું ભર્યું હોય તો દીકરાએ એ જ ઘડી એમની પ્રતિજ્ઞા છે એ જણાવી દે અને શાંત પાડ્યા હોત. પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની અને દીકરાએ ઊંઘવા આંખ મીચી ગઈ અને થોડી વારમાં જ એની આંખ છે મળી ગઈ. એટલે કે અમૃત કાકી છે એ શાંત પડી જાય છે. એટલે કે દીકરાને એમ થયું હોય છે કે હવે એ શાંત પડી ગયા છે. એટલે કે દીકરા છે એ ઊંઘવા લાગે છે અને થોડી વારમાં જ એની આંખ છે એ મીચી અને સૂઈ જાય છે. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. એટલે કે વહેલી સવારમાં ઘંટીનો એટલે કે વલોણાનો મધુર અવાજ છે ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વિંધી નાખે એવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી. એટલે કે ગામ આખાને વિંધી નાખે એવી ચીસાચીસ અમૃત કાકીએ કરી રાખી હતી. ધાજો રે ધાજો મારી મંગુને મારી નાખી રે. બરાબર, એટલે કે સાંભળો સાંભળો મારી મંગુને મારી નાખી છે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. એટલે કે દીકરો છે એ ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટડીઓ અને વલોણા થંભી ગયા. જેને સાંભળ્યું તે ધાઈ આવ્યા તેવી હપકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. એટલે કે અમૃત કાકી છે એ હવે મંગુ જેવા છે એ થઈ ગયા હોય છે. મંગુની જેમ એ પાગલ છે થઈ ગયા હોય છે. બરાબર, એટલે કે આ પાઠમાં આપણે જોયું કે લોહીની સગાઈમાં માતા પોતાની પુત્રી પ્રત્યેનો પ્રેમ છે એ દર્શાવવામાં આવ્યો છે. મંગુ પાછળ અમૃત કાકી એટલા પાગલ થઈ ગયા હોય છે કે છેલ્લે એને જ્યારે હોસ્પિટલમાં મૂકી આવે છે ત્યારે પોતે ખુદ પણ છે એ ઘરે આવીને પાગલ છે થઈ ગયા હોય છે મંગુની યાદમાં. અહીં આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે.